નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર શ્રેણીમાં an ના સૂત્રનો ઉપયોગ કરીને અલગ અલગ રીતમાં આપણે ઘણી બધી સમજ્યા છે. એની અંદર આગળ આપણે વ્યવહારિક પ્રશ્ન મેં મૂકેલો છે, ગોળા ટાઈપનો ફૂટ પ્રશ્ન, કે જો અહીંયા જુદા જુદા પ્રકારના વ્યવહારિક પ્રશ્ન હોઈ શકે. એમાંથી મેં એક ઉદાહરણ અહીં લીધો છે, તમે સમજો કે રૂપિયા 1000 ની રકમ વાર્ષિક 8% સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. અહીંયા 30 વર્ષનો કુલ વ્યાજ કેટલો મળશે એમ નથી પૂછ્યું, 30 વર્ષના અંતે 30મા વર્ષે કેટલો વ્યાજ થાય એમ પૂછ્યું છે. 30મા વર્ષે એટલે આપણે એન વાળા સૂત્રનો ઉપયોગ થાય, તો 30 વર્ષનો કુલ વ્યાજ કેટલો મળે તો સરવાળો શોધવો પડે. પણ અહીં આપણે 30મા વર્ષના અંતે કેટલું વ્યાજ મળશે એ શોધવાનું છે. તો અહીં તમને સાદા વ્યાજની ગણતરી કરી આપણે જોઈએ કે દરેક વર્ષના અંતે મળતું વ્યાજ એ સમાંતર શ્રેણી બને છે કે નહીં. તો સાદો વ્યાજ શોધવા માટે સૂત્ર શું હતું? આઈ બરાબર પીઆરએન ભાગ્યા 100, આ આપણે સાદો વ્યાજ સૂત્ર છે બરાબર. અહીં પ્રશ્નના અનુસંધાને પી એટલે મુદ્દલ થાય, પી કેટલા થશે 1000, વ્યાજમાં દર 8% છે, અને દરેક વર્ષના અંતે આપણે એન નહીં પેલો પ્રથમ વર્ષ માટે 1 લેશું, બીજા વર્ષના અંતે એન 2 લઈશું બરાબર. તો આ બે રકમ આપેલી છે પી ને, આના આધારે આપણે પ્રથમ વર્ષના અંતે કેટલું વ્યાજ થાય વર્ષ 1 આપણે ગણતરી કરી સાદા વ્યાજની. વર્ષ 1 માટે પી ની કિંમત કેટલી છે? 1000, આર 8% અને પ્રથમ વર્ષ એટલે 1, અને એન બરાબર નીચે 100 આપણે મૂકવાનું બરાબર. તો પ્રથમ વર્ષના અંતે વ્યાજ કેટલું થયું? 80 રૂપિયા થાય, 10/80. હવે વર્ષ 2 માટે જોઈએ, બીજા વર્ષના અંતે કુલ વ્યાજ કેટલું થાય? જો 2 વર્ષ માટે મૂકી તો 1000 × 8, અહીંયા 1 વર્ષ તો એની જગ્યાએ 2 વર્ષ કર્યા, છેદમાં 100, તો આ 2 0 ઉડી ગયા, તો 10/80, 80 × 2 કરશો તો 160 રૂપિયા થાય વ્યાજ. ત્રીજા વર્ષ માટે કરી ₹1000 × 8, 3 વર્ષ છે, ભાગ્યા 3/100, 2 0 ઉડી ગયા, 10/80, 80 × 3 કરશો 240. તો આપણે એ જોઈ શકીએ છીએ કે હજી આગળ ચોથો વર્ષ લેશું તો પણ વ્યાજ છે એ સમાંતર શ્રેણીમાં જ આવે છે. તો એ જે પ્રથમ વર્ષે વ્યાજ છે એ 80, પછી 160, પછી 240, તો અહીં વ્યાજ 80, 160, 240 સમાંતર શ્રેણી બને છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અહીં જે મળતા વ્યાજની ગણતરી કરો, આપણે વ્યાજ જોયું 80, 160, 240 વ્યાજ મળ્યું, શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? તો આપણે લખ્યું કે અહીં જે વ્યાજ છે 80, 160, 240 એ સમાંતર શ્રેણી બને છે, કારણ કે દરેક વર્ષે વ્યાજમાં તફાવત સરખો છે. જો અહીંયા 80 છે, 80 વધ્યા, એની અંદર 80 વધ્યા એટલે 240 છે, હજી આપણે આગળ જોશું તો 80 વધશે 320 આવશે, એટલે જે વ્યાજ છે એ સમાંતર શ્રેણીની અંદર છે. હવે જો છે તો હવે તમને એમ પૂછવામાં આવ્યું છે કે જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. આપણે 30 વર્ષના અંતે કેટલું વ્યાજ થાય એના અંગે આપણે ગણતરી કરી કે 30મા વર્ષે આ વ્યાજ કેટલું મળે. તો અહીંયા આપણે સમાંતર શ્રેણી છે, વ્યાજની સમાંતર શ્રેણી શું છે? 80, 160, 240 આ શ્રેણી છે, અને બધે આપણે 30 વર્ષના અંતે કેટલું વ્યાજ થાય, આ પ્રથમ વર્ષે વ્યાજ થયું, બીજા વર્ષે થયું, ત્રીજા વર્ષે થયું, એ 30મા વર્ષે કેટલું થશે એ શોધશું. અહીં એ બરાબર 80 થયું, ડિફરન્સ કેટલો થશે? તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ 160 માંથી 80 જશે તો 80 જ બચશે, અને આપણે 30માં એટલે એન બરાબર 30 લેશું, 30 વર્ષના અંતે કેટલું વ્યાજ મળે. તો એનું સૂત્ર એ પ્લસ એન માઇનસ 1 ડી, એની કિંમત 80, એનની કિંમત 30મા વર્ષના અંતે માંગ્યું છે, ડિફરન્સ પણ 80, તો 80 વત્તા 30માંથી 1 જાય તો 29 બચશે, તો 80 અને 29નો આપણે ગુણાકાર કરવાનો છે. 80 ને 29નો આપણે ગુણાકાર કરશું તો કેટલા મળશે? 0 9 8 72 7 8 2 16 16 ને 7 23, 2320, 29નો ને 80નો ગુણાકાર, 2320 ની અંદર આપણે 80 ઉમેરી નાખશું અને પ્લસ છે એટલે કેટલા થશે? 2400. તો 30મા વર્ષના અંતે આ જે વ્યાજ છે એ 2400 રૂપિયા મળશે.
प्रथम वर्षे 80 रूपया मिले तो बीजा वर्षे 2 वर्ष में 60 करी हो 160 तीजा वर्षे 240 एम 20वां वर्षे 2400 रूपया व्याज मिले। तो अहीं मैं एक पूर्व प्रश्न लीधो तो आवा घणा बधा पूर्व प्रश्न छे हूं तमने प्रेक्टिस अंदर अलग अलग आपीश। प्रश्न बराबर समझवानो प्रयत्न करजो कि प्रश्न अंदर शुं पूछेलुं छे अलग अलग रीते पूछेलुं हशे एनी अंदर भी आपणे ए ने बी शुं थशे कि एम शुं थशे ए आपणे नक्की करते बराबर आवुं जोईए। जो ए तमे वस्तु बराबर समझी शकशो तो गणतरी अंदर काई मुश्किली नथी साव सरळ छे। तो तमे एवा प्रश्नो आपुं छुं प्रेक्टिस अंदर एकदम समझवानो प्रयत्न करजो आशा राखुं छुं तमे समझी शकशो। छतां पण कई डाउट हशे तो आपणे साथे मळीने क्लियर करशुं।